विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। आज आप प्रकरण 5 दाखलाओनो अभ्यास करीशुं। एमां पहली रकम छे विद्यार्थीओना एक समूह ने पालतू प्राणीओमां सौथी वधु गमता प्राणी विषे पूछवामां आव्युं, जेनुं परिणाम नीचे मुजब छे। कूतरो, बिलाड़ी, बिलाड़ी, माछली, बिलाड़ी, ससलू, कूतरो, बिलाड़ी, ससलू, कूतरो, बिलाड़ी, कूतरो, 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 बिलाड़ी, गाय, माछली, ससलू, कूतरो, बिलाड़ी, कूतरो, बिलाड़ी, बिलाड़ी, कूतरो, ससलू, बिलाड़ी, माछली, कूतरो। अहीं बधा प्राणीओना नाम छे अने आ माहिती परथी आवृत्ति वितरण कोष्टक तैयार करवानुं छे। तो अहींया आवृत्ति वितरण कोष्टकमां 3 खाना पाड्या छे, पालतू प्राणी, आवृत्ति चिह्नो अने आवृत्ति। तो पालतू प्राणीना खानामां आपणे जे प्राणીના નામ આપણે બોલી ગયા છીએ એ પ્રાણીઓના નામ આપણે લખીશું। તેમાં કયા કયા પ્રાણીઓ છે એના આપણે નામ લખીએ, તેમાં છે કૂતરો, બિલાડી, માછલી, સસલું અને ગાય। આટલા પ્રાણીઓ છે। હવે આપણે એક પછી એક જોતા જઈએ। ઊભામાં આપણે જોઈએ તો વધારે સારું રહેશે, કારણ કે એમાં ઓછા નામ છે અને જે હોય એની સામે આપણે આવૃત્તિ ચિહ્ન કરતા જઈશું। જેમ કે પહેલા ઊભા સ્તંભમાં કૂતરો, તો કૂતરાની સામે એક ઊભી લીટી કરીશું, એ આવૃત્તિ ચિહ્ન કહેવાય। પછી સસલું, નીચે પણ સસલું છે એટલે બે સસલા થયા, તો બે ઊભી લીટી કરીશું। પછી નીચે માછલી છે, તો માછલીની સામે એક ઊભી લીટી કરીશું। આ રીતે આપણે 4 આવૃત્તિ ચિહ્નો દર્શાવ્યા। તે જ રીતે બીજા ઊભા સ્તંભમાં જોઈએ, બિલાડી, બિલાડીની સામે આવૃત્તિ ચિહ્ન, કૂતરો અને પાછો કૂતરો, બે વખત કૂતરા છે એટલે બે ઊભા ચિહ્નો કરીશું, ત્રીજો પણ કૂતરો છે, 4 કૂતરા થઈ ગયા। હવે ત્રીજા સ્તંભમાં બિલાડી, 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 3 એ 3 બિલાડી છે, તો અહીંયા 1 2 3। ચોથા સ્તંભમાં આ રીતે દરેક સ્તંભમાં જોતા જઈએ, માછલી, કૂતરો, કૂતરો, માછલી, 4 પછી 5મો આવે તો આ રીતે કરીશું, 4 ને છેદે એવી રીતે 5મો આવૃત્તિ ચિહ્ન આવશે અને પાછું કૂતરો છે, પછી બિલાડી, કૂતરો, બિલાડી, બિલાડી, કૂતરો, બિલાડી, સસલું, કૂતરો, બિલાડી, સસલું, કૂતરો, બિલાડી, કૂતરો, બિલાડી, કૂતરો, કૂતરો, બિલાડી, કૂતરો। આ રીતે બધા એકવાર જોતા જઈશું અને આવૃત્તિ ચિહ્ન કરતા જઈશું, તો આમ ગણવાથી આપણને અહીંયા એક આવૃત્તિ વિતરણ કોષ્ટક મળશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ બધા મેં ડાયરેક્ટ લખી કાઢે, તમારે આ રીતે ગણીને આવૃત્તિ ચિહ્ન કરતા જવાનું છે। અહીંયા આવૃત્તિમાં એની સંખ્યા દર્શાવીશું, 10 10, માછલી 3, સસલું 4, ગાય 1, એટલે કે કુલ 28 પ્રાણીઓ થાય। તો આ રીતે આપણે આ આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થાય। એના પછીનું ઉદાહરણ આપણે જોઈએ। નીચે આપેલ આવૃત્તિ વિતરણ કોષ્ટકનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો। એક કારખાનાના 550 કામદારોનું દૈનિક વેતન દર્શાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક નીચે મુજબ છે। અહીંયા વર્ગ અંતરાલ કૌંસમાં આપ્યું છે, દૈનિક આવક રૂપિયામાં,
અને બીજા કૌંસમાં આવૃત્તિ, બીજા ખાનામાં આવૃત્તિ કૌંસમાં કામદારની સંખ્યા. 100 થી 125 વર્ગ અંતરાલની સામે આવૃત્તિ 45. આ રીતે 125 થી 150 એમાં 25, 150 થી 175 55, 175 થી 200 125, 200 થી 225 140, 225 થી 250 55, 250 થી 275 35, 275 થી 350 300 થી 325 20. કુલ 550 થાય છે. પાના નંબર ચોપડીના પાના નંબર 73 અને 74 પર કોષ્ટક છે, કારણ કે અહીંયા પેજ બદલાય છે એટલે એ તમારે ચોપડી સામે ખુલ્લી રાખવાની, અને એમાં તમારે કોષ્ટકને ધ્યાનમાં રાખીને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે અહીં વર્ગ લંબાઈ કેટલી છે. વર્ગ લંબાઈ એટલે ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધ સીમા બિંદુ. તો આપણે દરેક વર્ગમાં જુઓ, પહેલા વર્ગની જ વાત કરીએ, 100 થી 125 એટલે 125 ઉર્ધ્વ સીમા બિંદુ અને 100 અધ સીમા બિંદુ છે. બંનેની બાદબાકી એટલે તફાવત 25 થાય. તો આપણે અહીંયા લખીશું વર્ગ લંબાઈ પચીસ છે. કૌંસમાં કઈ રીતે 125 આવે, તો 125માંથી 100 બાદ કરો તો 25 આવે છે. દરેક વર્ગમાં તમે જોઈ શકો છો આ રીતે તફાવત કરીએ, ઉર્ધ્વ સીમામાંથી અધ સીમા, તો આપણને 25 જવાબ મળશે. બીજો પ્રશ્ન છે, કયા વર્ગની આવૃત્તિ સૌથી વધુ છે. તો તમે જુઓ 200 થી 225 140 છે, અને 140થી વધારે એકેય આવૃત્તિ નથી, એટલે આપણે બીજાનો જવાબ આવશે, બીજા પ્રશ્નનો જવાબ આવશે વર્ગ 200 થી 225. પ્રશ્ન 3, કયા વર્ગની આવૃત્તિ સૌથી ઓછી છે. તો તમે જોઈ શકો છો 300 થી 325માં માત્ર 20 આવૃત્તિ છે. તો અહીંયા જવાબમાં લખીશું વર્ગ 300 થી 325. પ્રશ્ન 4, વર્ગ અંતરાલ 250 થી 275ની ઉર્ધ્વ સીમા શું. તો ઉર્ધ્વ સીમા એટલે વર્ગની છેલ્લી કિંમત, એટલે જવાબ આવશે 275. હવે કયા બે વર્ગની વર્ગમાં સમાન આવૃત્તિ છે, એક સરખી આવૃત્તિ હોય એવા બે વર્ગ કયા. તો 150 થી 175 અને 225 થી 250, બંનેમાં 55 આવૃત્તિ છે, એટલે આપણે અહીંયા લખીશું વર્ગ 150 થી 175 અને વર્ગ 225 થી 250. આ રીતે આ પ્રશ્નોના જવાબ આપણને મળે. એના પછીનો દાખલો આપણે જોઈએ. એમાં એક વર્ગના 20 વિદ્યાર્થીઓના વજન કિગ્રામાં દર્શાવતી નીચેની માહિતી માટે એવું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો જેના વર્ગો 30 થી 35, 35 થી 40 અને એ રીતે આગળ ડેશ 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 હોય. અહીંયા અવલોકનો આપ્યા છે. આ બધા અવલોકનોને ધ્યાનમાં રાખીને આપણે એનો જવાબ આપવાનું છે. તો આ અવલોકનોમાં આપણે નક્કી કરવાનું છે, જોઈને લખવાનું છે કે એમાં સૌથી નાનો અવલોકન કયો. તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે એમાં સૌથી નાનો અવલોકન 31 અને સૌથી મોટું અવલોકન આમાં 65 છે. તો સૌથી નાનું અવલોકન બરાબર 31 અને સૌથી મોટું અવલોકન 65. હવે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે ત્યારે એમાં 3 ખાના પાડ્યા છે, વર્ગ, આવૃત્તિ ચિહ્નો અને આવૃત્તિ. તો આપણે પહેલો વર્ગ એવી રીતે લખીશું કે જેમાં સૌથી નાનું અવલોકન છે એનું પણ સમાવેશ થાય. તો એમાં આપણે પ્રથમ વર્ગ તરીકે લખીશું
30 થી 35 માં 30, 31, 32, 33 અને 34 નો સમાવેશ થાય છે, એટલે સૌથી નાનો અવલોકન એમાં સમાઈ જાય છે. એના પછીનો અવલોકન આપણે લખીશું 35 થી 40, એટલે 5 વર્ગ લંબાઈ ધરાવતા આપણે વર્ગો લખીશું. પણ ક્યાં સુધી? તો સૌથી મોટું અવલોકન આવી જાય ત્યાં સુધી, એટલે કે છેલ્લો અવલોકન, છેલ્લો વર્ગ આવશે 65 થી 70. આ રીતે આપણે આગળ લખતા જઈએ. 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65 અને 65 થી 70. આમ આપણને વર્ગો મળે અને નીચે આપણે આવૃત્તિ ચિહ્નો સામે દર્શાવીશું. આમ આપણે જોઈ શકીએ કેટલા વર્ગો બન્યા, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 વર્ગો બને છે. અહીંયા એમની સંખ્યા, કુલ સંખ્યા લખીશું. આવૃત્તિ ચિહ્નો, તો વિદ્યાર્થી મિત્રો આગળના દાખલામાં આપણે જોઈ ગયા છીએ 40. તો 40 તમે, આ બધા વર્ગ એવા છે કે એમાં ઉર્ધ્વ સીમાનો સમાવેશ થતો નથી. 40 બે વખત છે તો આપણે 40 ક્યાં લેવા જોઈએ? તો 40 35 થી 40માં નહીં આવે, કારણ કે એમાં 39 સુધી જ આવે. તો એ 40 એમાં આવશે 40 થી 45માં. તો 40 થી 45ની સામે એક આવૃત્તિ ચિહ્ન. પછી 46 45 થી 50માં, 65 65 થી 70માં આવે, 38 35 થી 40માં, 34 30 થી 34માં, 42 40 થી 45માં, 33 30 થી 35માં, 36 35 થી 40, 44 40 થી 45માં, 48 45 થી 50માં, 49 45 થી 50માં, 47 45 થી 50માં, 60 60 થી 65માં, 41 40 થી 45માં, 38 35 થી 40માં, 53 50 થી 55માં, 55 55 થી 60માં, 39 35 થી 40માં, 31 30 થી 35માં અને 49 એ 45 થી 50માં આવે. આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આવૃત્તિ ગણીએ તો 3, 4, 4, 5, 1, 1, 1, 1 આ બધાનો આપણે સરવાળો કરીએ તો 3 ને 4, 7 ને 4, 13 ને 5, 18, 19, 3 ને 4, 7 ને 4, 11, 5, 16, 17, 18, 19 ને 20, કુલ 20 થાય છે. આ રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થાય. હવે આપણે એક આલેખ છે, સ્તંભાલેખ, એનો અવલોકન કરીને પ્રશ્નનો જવાબ આપવાના છે. પહેલાં આપણે આલેખ જોઈ લઈએ, સમજી લઈએ. અહીંયા આલેખની અંદર એક્સ અક્ષ ઉપર વિદ્યાર્થીઓની ઊંચાઈ સેમીમાં આપી છે, વાય અક્ષ ઉપર ધોરણ 7ની છોકરીઓની સંખ્યા આપેલી છે. અહીંયા એક્સ અક્ષ ઉપર 0 અને પહેલા સેમીનો જે કાપો છે એ બે વચ્ચે કાપ મૂકેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો કાપ ક્યારે મૂકાય? તો કાપ આપણે જ્યારે તફાવત એક સરખો ન હોય ત્યારે કાપ મૂકવાનું છે. અહીંયા 1 સેમી એટલે કે પહેલા કાપા ઉપર 125 દર્શાવ્યા છે. તો ઉગમ બિંદુથી 1 સેમીનો તફાવત 0 થી 125 અને પછીના દરેક સેમીનો અંતર 5 એકમ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 એકમ બરાબર 5 સેમી થાય છે, પણ શરૂઆતમાં વધારે છે એટલે આપણે કાપ મૂકીએ છીએ. ધારો કે અહીંયા 0 હોય અને પછી 1 એકમનો માં 5 સેમી હોય, એક પહેલા કાપાની આગળ 5 હોય પછી 10 હોય તો કાપ આવે નહીં. એક સરખો તફાવત હોય તો કાપ મૂકતા નથી. હવે આપણે અહીંયા
આલેખનો અભ્યાસ કરીએ તો પહેલો સ્તંભ એક એકમ સુધી ઊંચો છે, પછી બીજો બે, પછી ત્રણ, સાત, ચાર, બે, એક. સ્તંભાલેખમાં દરેક સ્તંભ એકબીજા સાથે જોડાયેલા હોય છે, એમાં વચ્ચે ગેપ એટલે કે જગ્યા હોતી નથી. અને હવે આલેખનો અભ્યાસ કરીને એના પરથી આપણે સવાલ જવાબ લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, ઉપરોક્ત સ્તંભાલેખમાં શું માહિતી આપવામાં આવી છે? તેમાં આપણે જવાબમાં લખીશું, અહીંયા ધોરણ સાતની છોકરીઓની ઊંચાઈ, ધોરણ સાતની છોકરીઓની ઊંચાઈ સેમીમાં અથવા ખાલી ઊંચાઈની માહિતી આપવામાં આવી છે. એના પછીનો બીજો પ્રશ્ન, કયા વર્ગમાં છોકરીઓની સંખ્યા મહત્તમ છે એટલે સૌથી વધારે છે? તો સૌથી વધારે મહત્તમ તમે જોઈ શકો છો 140 થી 145. તો આપણે લખીશું વર્ગ 140 થી 145. પછીનો પ્રશ્ન, કેટલી છોકરીઓની ઊંચાઈ 145 સેમી કે તેથી વધારે છે? તો 145 સેમી કે તેથી વધારે હોય એવી 4, 2, 1. આપણે 4 વત્તા 2 વત્તા 1 એટલે 7 છોકરીઓની ઊંચાઈ 145 સેમી કે તેથી વધારે છે. એના પછીનો પ્રશ્ન છે, જો આપણે છોકરીઓને નીચે મુજબ 3 વિભાગમાં વહેંચણી કરીએ તો દરેક વિભાગની સંખ્યા શું થાય? તેમાં પહેલો જૂથ છે જૂથ એ, એમાં 150 સેમી કે તેથી વધુ, તેમાં આવશે 2 વત્તા 1 એટલે 3. 140 સેમી અને 150 સેમીની વચ્ચે, 140 અને 150 સેમીની વચ્ચે, તેમાં આવશે 7 + 4 એટલે 11. અને જૂથ સી 150 સેમીથી ઓછી, 150 સેમીથી ઓછી, તેમાં આવશે 4 + 7 + 3 + 2 + 1 એટલે 4 ને 7 11 ને 3 14 ને 2 16 ને 1 17 એટલે 17 જવાબ આવે. આ રીતે આ આલેખ પરથી આપણે જવાબ આપી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય 5.1 એમાં દાખલા નંબર 3, એક કારખાનાના 30 કારીગરોનું સાપ્તાહિક વેતન કૌંસમાં રૂપિયા નીચે મુજબ છે. આ 30 કારીગરોનું વેતન આપેલું છે, અલગ અલગ અવલોકનો આપ્યા છે. ઉપરોક્ત માહિતી પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને 800 થી 810, 810 થી 820 વર્ગ ધરાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. આગળ ઉદાહરણના દાખલામાં જે આપણે ગણ્યા છે એ રીતે ગણીશું. એમાં પણ આપણે સૌથી નાનું અવલોકન અને સૌથી મોટું અવલોકન લખીએ. તો સૌથી નાનું અવલોકન આમાં તમે જુઓ તો તમને આમાં 804 એ સૌથી નાનું અવલોકન છે, અને સૌથી મોટું અવલોકન એમાં જુઓ તો 898 એ સૌથી મોટું અવલોકન છે. તો સૌથી નાનો અવલોકન 804, સૌથી મોટો અવલોકન 898. હવે સૌથી નાના અવલોકનને ધ્યાનમાં રાખીને પહેલો વર્ગ લખીએ. તો પહેલો વર્ગ અહીંયા 10 વર્ગ લંબાઈવાળા વર્ગ લખવાના છે. તો પહેલો વર્ગ આવશે 800 થી 810. તે જ રીતે 810 થી 820, 820 થી 830, 830 થી 840, 840 થી 850. આવું આપણે ક્યાં સુધી લખવાનું? સૌથી મોટો અવલોકન આવી ના જાય ત્યાં સુધી. 850 થી 860, 860 થી 870, 870 થી 880, 880 થી 890 ને 890 થી 900. અહીંયા આપણે
કુલ લખી દઈએ ત્યાં આવૃત્તિ ચિહ્ન દર્શાવીશું. આવૃત્તિ ચિહ્ન કઈ રીતે દર્શાવવાનું એ મેં તમને આગળના દાખલામાં શીખવાડી દીધું છે, એનું આપણે અવલોકન કરીને ગણિત ગણતા જવાનું. એક ખાનાનું બતાવી દઉં છું, પછી હું ડાયરેક્ટ લખી દઈશ 830. તો વિદ્યાર્થી મિત્રો 830થી 840માં 830 આવશે, પછી 820 કે 820થી 830માં આવશે, 885 880થી 890માં આવશે. તો હવે હું બધા લખીને ડાયરેક્ટ તમને સમજાવી દઉં. તો હવે આવૃત્તિ કોષ્ટક આ રીતે આપણું તૈયાર થશે, અને આવૃત્તિ કોષ્ટક તૈયાર થઈ જાય પછી આપણે પ્રશ્ન ચારની અંદર એમાં લખેલું છે કે પ્રશ્ન ત્રણમાં આપેલ માહિતી પરથી બનાવેલ આવૃત્તિ કોષ્ટકનો ઉપયોગ કરી સ્તંભાલેખ તૈયાર કરી અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો સ્તંભાલેખ આપણે તૈયાર કરવાનું છે, એ સ્તંભાલેખ માટે આપણે મેં અહીંયા તૈયારી કરી છે, બરાબર. આલેખ રેડી છે, હવે આલેખ આપણે કઈ રીતે દોરવાનું એ આપણે સમજી લઈએ. તો પહેલો વર્ગ 800થી 810, એની આવૃત્તિ 3 છે. એક્સ અક્ષ ઉપર સાપ્તાહિક વેતન અને વાય અક્ષ ઉપર અહીંયા કારીગરોની સંખ્યા દર્શાવેલી છે. પ્રમાણ માપ વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 1 કારીગર લીધો છે. હવે અહીંયા પણ કાપ મૂકેલું છે, અને કાપ ક્યારે મૂકાય મેં સમજાવી દીધો છે તમને કે 0 અને 1 સેમી વચ્ચેનો તફાવત 800 છે, પછીના દરેક સેમી વચ્ચેનો તફાવત 10 છે, તફાવત એક સરખો નથી માટે કાપ મૂકેલો છે. તો હવે આપણે આલેખ દોરીએ 800થી 810 3. આ પહેલો આલેખ, પહેલો સ્તંભ દોરાશે, પછી 810થી 820 2. પછી 1 પછી 9 9 પછી 5 5 પછી 1 1 પછી 3 અને 3 પછી 1 1 4. અને 4 સુધી લંબાવીશું. એટલે આપણો આ સ્તંભાલેખ રેડી. અને હવે આ સ્તંભાલેખ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્નોના જવાબ આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે કે કયા વર્ગમાં કારીગરોની સંખ્યા મહત્તમ છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ કે 830થી 840 આ વર્ગમાં સૌથી ઊંચો
સ્તંભ છે? તો આપણે જવાબમાં આવશે 830 થી 840. બીજો પ્રશ્ન છે, રૂપિયા 850 કે તેથી વધુ વેતન મેળવતા કારીગરોની સંખ્યા કેટલી? તો 850થી વધુ વેતન મેળવતા કારીગરોની સંખ્યાની વાત કરીએ તો 1 3 1 1 4. અહીંયા આપણે જોઈ લઈએ 3 આ 2 9, અહીંયા 5 1 3 1 1 4. તો રૂપિયા 850થી વધુ એટલે 1 3 1 1 4, એટલે 1 ને 3 4 5 6 ને 4 10, એટલે કે 10 કારીગરો છે. ત્રીજો પ્રશ્ન, રૂપિયા 850થી ઓછું વેતન મેળવતા કેટલા કારીગરો છે? તો 850થી ઓછું વેતન મેળવતા કારીગરોની સંખ્યા 5 5 9, અહીંયા 1 છે 2 અને 3, એટલે 5 ને 9 14 15 17 ને 3 20. આ રીતે આપણે પ્રશ્નોના જવાબ આપી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે આના જે બાકીના દાખલાઓ છે એનો અભ્યાસ તમારે જાતે કરવાનું છે, બરાબર? અને પછીના દાખલાઓની ચર્ચા પછીના આવતા લેક્ચરમાં કરીશું. અસ્તુ, જય ભારત.